વાવના જોરડીયાળીથી પાનેસડાનો વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેવામાં આવતા 500 ખેડૂતોને અવરજવર માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોરડીયાળી અને પાનેસડા પંચાયત રેકોર્ડમાં પણ રસ્તો બતાવે છે, પરંતુ 2 થી 3 ખેડૂતોના ખેતરોના નકશામાં રસ્તો ન બતાવતા હોવાથી ખેડૂતોએ રસ્તો બંધ કરી દેવાતા વિવાદ સર્જાયો છે, જેને લઈને 500 થી વધારે ખેડૂતોના શાળાએ જતા બાળકો સહિત પરિવારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાવના સરહદી જોરડીયાળી તખતપુરા અને પાનેસડાના 3 ગામના ખેડૂતોનો વર્ષો જૂનો રસ્તો, જે ખેડૂતો બળદગાડા લઈને ખેતરોમાંથી ગામે આવતા તે રસ્તો મળ્યો હતો, પરંતુ ખેડૂતના ખેતરના નકશામાંથી રસ્તો ગાયબ થઈ જતા શંકાના સવાલો ઉભા થઈ રહ્યા છે। સરકાર દ્વારા પાનેસડાથી તખતપુરાને જોડતો રસ્તો બનાવવાની જાહેરાત પણ થઈ ગઈ છે, સર્વે પણ કરાઈ દેવાયું છે, રોડની ગ્રાન્ટ પણ નક્કી થઈ ગઈ છે। ટૂંક સમયમાં રોડ બનાવવાનું કામ હાથ ધરવાનું છે, પરંતુ જોરડીયાળી અને તખતપુરાની સીમમાં 238 મીટર જેટલો રસ્તો વિવાદના વંટોળે ચડ્યો છે। 500 ખેડૂતો છેલ્લા 5 દિવસથી હાલાકી ભોગવી રહ્યા છે, જેઓના શાળાએ જતા બાળકો અને ખેતરોમાંથી સરસામાન લેવા આવતા પરિવારોને મોટી મુશ્કેલી સર્જાઈ છે, જેથી તંત્ર દ્વારા તપાસ કરાવી રેવન્યુના રેકોર્ડ તપાસીને વર્ષો જૂનો રસ્તો છે તે કયા સંજોગે નકશામાંથી નીકળી ગયો, કેમ 235 મીટર જેટલો જ રસ્તો રેકોર્ડમાં નથી, આ ગામથી સામે ગામ સુધી રસ્તો બોલે છે, તો આ 2 ખેતરોમાં જ કેમ રસ્તો નથી બતાવતું, જેવી અનેક બાબતો જોઈને 3 ગામના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી તંત્ર સચોટ તપાસ કરે એવી ખેડૂતોની માંગ છે। વાવ તાલુકાના સરહદી પંથકના જોરડીયાળી તખતપુરાથી પાનેસડા જવાનો વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેવામાં આવતા 200 ખેડૂતોએ વાવ મામલતદાર કૃણાલ વાઘેલાને આવેદનપત્ર આપી રસ્તો ખુલ્લો કરાવવા માંગ કરી હતી, જોકે ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 500 ખેડૂતોનો અવરજવરનો જૂનો રસ્તો છે। પાનેસડા, તખતપુરા અને જોરડીયાળી ખેડૂતોને વર્ષોથી બળદગાડાઓનો જૂનો રસ્તો છે, જ્યારે 2 ખેડૂતો દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવતા 500 ખેડૂતોના પરિવારો અને સ્કૂલે જતા બાળકોને હાલાકી પડી રહી છે। અત્યારે વરસાદી વાતાવરણમાં બધી જ પાણી ભરાયેલા છે, જેથી અમારા બાળકોને જાણે અજાણે રસ્તે મોકલતા ડર લાગે છે, જેથી બાળકો પણ સ્કૂલે જવા ઇનકાર કરી રહ્યા છે। બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે, જેથી તમામ ખેડૂતોને એક જ માંગ છે કે 2 દિવસમાં તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવામાં આવે। જો રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો 200 થી વધારે ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી। હું જોરડીયાળીનો વતની છું। અમે જોરડીયાળીથી પાનેસડા જતો અમારો માર્ગ બંધ થવામાં આવેલ છે, જેના કારણે અમે અત્યારે મામલતદાર કચેરીમાં તમામ ખેડૂતો સાથે અમે ઉભા રહેલ છે અને જે અમે રજૂઆત કરવા આવેલ છે અને અત્યારે જેનું નિવેદન અમે આપી દીધો છે અને અમારો રસ્તો મામલતદાર સાહેબ અને તમામ અધિકારીઓને જે જાણ કરેલ છે તેવા અધિકારીઓ સાથે અમે વિનંતી કર્યા છે કે અમારો રસ્તો આજે મીડિયાના માધ્યમથી જોરડીયાળી તખતપુરાના તમામ જે આ શહેરના જેટલા ગ્રામજનો છે મેળવાવાળા માર્ગ જોરડીયાળી તખતપુરાના તમામ અને પાનેસડાનો જોરડીયાળીથી પાનેસડા માર્ગ અત્યારે વર્ષોથી હેડતો હતો અને વર્ષમાં નવડ મળ્યો એટલે એ માર્ગ થઈ ગયો બંધ। હેડતા હતા પણ પછી થોડે બંધ થયો। આ રસ્તો તો 50 ગામોનો છે, એકનો નથી અને પછી હવે એકબીજાને એને તકલીફ થઈ માર્ગોની હમામી એમે રૂડ્યો માર્ગ બાજુનો બધાનો પછી એ રૂડ્યો એ આ એમને તકલીફ થઈ હોય વસ્તી બધી બસમાં વઢિયાન મુગાન હેરોન છાન બધું ખોટું બનાવ્યું પછી ભગવાનની બાવાની વખતમાં પછી અમને બધાને જપાડીને રસ્તો આવ્યો પછી આજે રસ્તો આવ્યો હેડવા દીધો અને હવે અત્યારે તો ખરાબાની જમીન બધી નવડો મળ્યો છે એટલે રસ્તો કાઢી નાખ્યો અને વૈસી બજારી બધા ગરીબ બચા થાય જમને અંડિયા મેળે। જોરડીયાળીના ગ્રામજનોની વિનંતી એ છે કે જોરડીયાળીથી પાનેસડાનો અમારો રસ્તો જે જૂનો વર્ષો જૂનો રસ્તો છે એ અમારો છૂટો કરવા અમે ગ્રામજનો પ્રત્યે મીડિયાના માધ્યમથી માગણી કરીએ છીએ અને અમારો રસ્તો આપવા અમે વિનંતી કરી તંત્રને રજૂઆત કરી તંત્રને રજૂઆત કરતા હવે તંત્ર જે પગલાં લે અને અમારો રસ્તો અમારો ખુલ્લો કરાવે એ અમારી વિનંતી છે। છોકરાઓને નિશાળે જવા માટેની ખૂબ જ તકલીફ પડે છે। અમારે પાનેસડા જોરડીયાળી ગામ વસ્યા તદ્દનો 150 વર્ષા અમારો રસ્તો હતો, એમાં નાગરીએ રસ્તો બંધ કરી નાખ્યો હતો। 150 છોકરા બાળકોના ખેડૂતોના છોકરા ભણવા જાય કેમ થઈ 7 કિલોમીટર છોકરા હેડીને પોકી કહેતા નથી એટલે હાઈસ્કૂલ બંધ થઈ જાય કેવી રીતે છોકરાને ભણવા મૂકવાના આવે। અમારે 6 કિલોમીટર છે એટલે ગૌ ગોચરાને મળ્યો તો પહેલો આટલાથી રસ્તો મને આપ્યો હતો। રમેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, વાવ।